ડીસા નગરપાલિકા ડીસાના નગરજનોને સંતોષ આપવામાં ઉણી ઉતરી છે। પાલિકાના શાસકોના ભ્રષ્ટ વહીવટથી સમગ્ર ડીસા શહેર તોબા પોકારી ઉઠ્યું છે। ખોટા ખોટા વિકાસના કામોની વર્તમાન પત્રોમાં જાહેરાત આપ્યા બાદ ડીસા શહેરના પાલિકાના સત્તાધીશો સામે જોરદાર રોષ પેદા થયો છે। માત્ર પબ્લિસિટી કમાવવા અને આગામી ચૂંટણીમાં તેનો જસ ખાટવા માટે પાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીએ જે હદ સુધીને વર્તમાન પત્રમાં ના થયેલા કામોને પૂરા થઈ ગયા હોવાનું જણાવીને જે હરકત કરી છે તે હરકત તેમના ખુદના માટે જ મુશ્કેલરૂપ સાબિત થઈ ગઈ છે। ત્યારે આજે ડીસા નગરપાલિકાના કથળી ચૂકેલા વહીવટથી કંટાળેલા ડીસાની લક્ષ્મીનારાયણ સોસાયટીના રહીશો આજે પાલિકા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। પાલિકા પ્રમુખ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકોને માર્ગ બનાવી આપવાની ખાતરી આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં માર્ગ બનાવવામાં ના આવતા આજે વિફરેલા આ વિસ્તારના લોકો ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે શિલ્પાબેન માળીનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે, જેથી આ વિસ્તારના રહીશો ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા પહોંચી ગયા હતા। આ વિસ્તારની સમસ્યાથી અજાણ એવા ચીફ ઓફિસરે આ વિસ્તારના લોકોને બે દિવસમાં માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતા આ વિસ્તારના લોકોનો રોષ શાંત થયો હતો।